હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે રાજ્યમાં. શ્રાવણમાં ગરમીના બદલે ઠંડીનું જોર વધશે. નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળશે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. ત્યારે ગુજરાતમાં ક્યારે કયા ભાગોમાં કેવો વરસાદ પડશે તેની આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. તેઓની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. તારીખ 10-11 આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 25-26 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 23 ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 24 ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થતાં ત્યાંની અંબિકા પૂર્ણા વગેરે નદીમાં ભારે જળસ્તર વધવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે નર્મદાના જળસ્તરમાં ભારે વધારો થશે અને આ જે વધારો જે છે લગભગ સપ્ટેમ્બરમાં આ વખતે લાનીનોની અસર થવાની શક્યતા રહેશે. એટલે સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર એની મહત્તમ સપાટી સુધી આવવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગર સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મજબૂત સિસ્ટમો છે. હવાના દબાણ હળવા ઉભા થવાથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે. ક્યારેક તે સાયક્લોન નજીક જવાની પણ શક્યતા રહેશે અને આ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા લાવશે. અરબ સાગર પણ સક્રિય રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પાક લગભગ નિઘલ અવસ્થામાં હોય. નિઘલ અવસ્થામાં જે પાક રહે છે તેને બગાડ થવાની શક્યતા છે. પણ 23 સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે અને આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર આસપાસનું ગરમીનું જોર વધારી જશે અને આ ગરમીના કારણે જે ખેતરમાં પડેલા જે પાસરાઓ છે એમાં ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહે છે. 13 સપ્ટેમ્બર પછી જે વરસાદ આવશે એ કૃષિ પાકો માટે સારું રહેશે. મહિનામાં શિકાર વર્ષા થશે. આગાહીકાર રમણીક વામજાનું અનુમાન સામે આવ્યું છે. હજી શ્રાવણમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે આગાહી તેમણે કરી છે. ભારે વરસાદથી નદી નાળા છલકાશે. 5 થી લઈને 8 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રભરમાં હળવો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 4 ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે. 8 થી લઈને 13 ઓગસ્ટની વચ્ચે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલીમાં સારો વરસાદ થશે. 5 થી 8 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં 1 થી 4 ઇંચ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટો થયો વરસાદ તેવું મારું અનુમાન છે. એટલે 8 થી 13 તારીખે વરસાદ રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી કે ગુજરાતની અંદર વરસાદ સારો થાય તેવું અનુમાન, અતિ ભારે વરસાદ થાય તેવું મારું પૂરું અનુમાન છે. નદી નાળામાં નવા નીર આવશે ને શ્રાવણ મહિનાની અંદર ના ઓગસ્ટની અંદર પણ સારો વરસાદ હજી પણ થશે તો સારા તો વરસાદની વચ્ચે ગરમીનો બફારો પણ તપાવી દેશે. આગાહીકાર રમણીક વામજાનું અનુમાન છે. આશ્લેષા નક્ષત્રમાં ગરમી પોતાની અસર બતાવશે. આગાહીકાર રમણીક વામજાનું ખેડૂતોને સૂચન છે. આશ્લેષા નક્ષત્રમાં પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે. જનધનમાં રોગચાળો પણ વકરી શકે છે. ઘણા ખેડૂત માટે સાવ ચેતવણ છે કે તમે ખેડૂત માટે દવા ખેતરની અંદર છાંટવા જાઓ, પણ કારણ કે હજી પણ રોગચાળો વધારે આવશે, માનવ ઉપર પણ રોગચાળો
જેમ આપણે શરદી તાવ ઉધરસ અને વાયરસ મોટો ફેલાશે, કારણ કે હસ્તરેખાની અંદર પવનની દિશા બદલાવાથી અને રોગચાળો વધારે આવે તેવું મારું બોલવાનું માન છે. અમદાવાદમાં સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. શ્રાવણ માસના પ્રારંભની સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી. પ્રથમ સોમવારે શિવજીને રીઝવવા ભક્તોની ભીડ જામી શિવાલયો ભોલેનાથના જયનાદથી ગુંજી ઉઠ્યા. નો આજથી પ્રારંભ થયો છે અને સોમવારનો આજે દિવસ છે અને સોમવારના દિવસે શિવજીને રીઝવવાનું અનેરું મહત્વ છે. બિલેશ્વર મહાદેવ મંદિર જે સેટેલાઇટ વિસ્તારમાં આવેલું છે ને આપ જોઈ શકો છો, ભક્તોનો ભારે ધસારો જે છે તે ભગવાન શિવને રીઝવવા માટે અહીંયા ભગવાન શિવને જળાભિષેક કરવા માટે, દૂધનો અભિષેક કરવા માટે અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે અને જય ભોલેનાથના નાદ સાથે શિવાલય ગુંજી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભક્તોનો ભારે ધસારો છે. ભક્તો આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું શું કહેશો. વર્ષો બાદ આ સહયોગ આવ્યો છે કે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને શ્રાવણ માસ પૂરો પણ સોમવારથી થશે. હર હર મહાદેવ. આજે 72 વર્ષ બાદ આવો સુવર્ણ યોગ આપણને મળ્યો છે કે જ્યાં શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે અને શ્રાવણ મહિનાનો અંત પણ સોમવારથી થાય છે. તો અમે ભાવિ ભક્તો દરરોજ શ્રી બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવીએ છીએ. આજે અનેરા મહત્વ માટે અમે આજે રઘુરુદ્રની પૂજા કરી અને આ મહિના દરમિયાન અનેક યોગોનું પણ સંયમ થવાનો છે, જેમાં ગજકેસરી યોગ, કુબેર યોગ, પ્રીતિ યોગ એવા અલગ અલગ 9 પ્રકારના યોગ પણ થવાના છે. તો એ માટે દાદાને રીઝવવા માટે અમે પૂરો પરિવાર આજે દર્શન કરવા માટે આવીએ છીએ. તો સર્વે ભાવિ ભક્તોને ઓમ નમઃ શિવાય, જય બિલેશ્વર મહાદેવ કી જય. કેટલા સમયથી અહીંયા આવો છો દર્શનમાં? અમે છેલ્લા 1 વર્ષથી આવીએ છીએ અને આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને આજે સવારે એટલા ભાવિ ભક્તો બહુ પ્રેમથી અને આનંદથી આજે પૂજા કરી છે અને બહુ અમને આનંદ મળ્યો અને આરતી અને પૂજામાં બહુ જ મજા આવી અને બસ આવી જ રીતે બધાની મનોકામના પૂર્ણ થાય એવા બિલેશ્વર મહાદેવના આશીર્વાદ. હર હર મહાદેવ. શું કહેશો, આજે સોમવારનો દિવસ છે, ભગવાન શિવને સોમવારના દિવસે પૂજાનું અનેરું મહત્વ. આજે મહાદેવનો પહેલો સોમવાર છે પહેલા તો, અને શ્રાવણ મહિના છે તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં મહાદેવનો બહુ અનેરો ભક્ત હોય છે. ભગવાનને જેટલી પૂજા કરીને રીઝવો એટલું ઓછું છે અને ભગવાન એટલા જ પ્રસન્ન થાય છે. તો હું ને મારો ભાઈ તો અહીંયા બિલેશ્વર મહાદેવે આવીએ છીએ અને ભગવાનને રીઝવા માટે હરરોજ મનોકામના પૂર્ણ કરીએ છીએ કે બધાની ભગવાન મનોકામના પૂર્ણ કરે ને અમારી બી સૌની પૂર્ણ કરે. ઓકે, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હું એમ કહેવા માંગીશ કે અનેરો મહત્વ હોય છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, 72 વર્ષ બાદ આપણને આટલું સારું મહત્વ મળે છે, તો દરેક ભાવિ ભક્તોને અહીંયા દર્શન કરવા આવવું જોઈએ. ઓમ નમઃ શિવાય. બિલકુલ. તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભક્તોની ભારે ભીડ જે છે શિવાલયોમાં જોવા મળી રહી છે અને તમામ શિવાલયો જે છે તે ભગવાન શિવના જયનાદ સાથે ગુંજી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, News18 ગુજરાતી, અમદાવાદ. પૂર્ણા નદીની હાલની સપાટી 17.56 ફૂટની છે. ભયજનક 23 ફૂટ, અંબિકાની હાલની જે સપાટી છે 26.56 ફૂટની છે. ભયજનક તેની સપાટી 28 ફૂટની છે. કાવેરીની હાલની સપાટી 13.50 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટની છે. નદીઓની જળસપાટીમાં ઘટાડો થતાં તંત્ર સહિત પૂરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રાહત જોવા મળી રહી છે. વલસાડ અને નવસારીમાં વરસાદ જોવા મળ્યો હતો અને ત્યારબાદની જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આ દ્રશ્યો ઘણા જ ભયાવહ છે. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વલસાડમાં ઔરંગા નદી અને નવસારીમાં અંબિકા અને કાવેરી નદીના પાણીએ ઘૂસણખોરી કરી બંને નદીએ સર્જેલી પૂરની સ્થિતિના આ આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે અહીંયા કેટલી હદે તારાજી સર્જાઈ હશે. ઔરંગા નદીએ મચાવેલા તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ અંબિકા નદીના કારણે બંદર રોડ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. તો આ તરફ નવસારીના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી. સંપર્ક વિહોણા થયેલા ભાટા ગામના ધોલ ફળિયામાં નરેશ પટેલ ટ્રેક્ટર પર સવાર થઈ ગામમાં પહોંચ્યા. બિલીમોરા શહેરના નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ મુલાકાત કરી અસરગ્રસ્ત લોકોને તેઓ મળ્યા. મહત્વનું છે કે નવસારીની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે.